બનાસકાંઠાના પાંચ તાલુકાના ખેડૂતો ધરણા પર બેઠા ધારાસભ્ય દ્વારા આશ્વાસન અપાતા ધરણા સમેટાયા. બનાસકાંઠામાં પાંચ તાલુકાના ખેડૂતોના ધરણા સમેટાયા. સુજલામ સુફલામમાં પાણી છોડવા બાબતે ખેડૂતો બે દિવસથી ધરણા પર હતા. તાત્કાલિક ધોરણે પાણી છોડવા ખેડૂતોએ માંગ કરી હતી. ચાંગા પંપિંગ સ્ટેશન ખાતે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોના ઊભા પાક મુરઝાતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની હતી. કાંકરેજના ધારાસભ્ય કીર્તિસિંહ દ્વારા ખેડૂતોને આશ્વાસન અપાતા ખેડૂતોના ધરણા સમેટાયા હતા. ખેડૂતે આગામી દિવસમાં સિંચાઈના પાણી માટે ફરી નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરશે તેવું જણાવ્યું હતું. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, મા આસપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા, ગુજરાત. અમારું એક જ સમાધાન થયું છે કે સરકાર એવું બોલે છે કે નર્મદા ડેમની અંદર પાણી નથી, અને અમારી એક જ માંગણી હતી કે ચોખા પંપિંગ તાત્કાલિક ચાલુ કરો. પણ અમારા પ્રતિનિધિત્વ એટલે કે કોકરેજ તાલુકાના ધારાસભ્ય શ્રી કીર્તિસિંહ સાહેબે અમને એવું કીધું છે કે અમે ઉપર રજૂઆતો કરીશું, અમારી મહેનત કરીશું, અને તમારું પંપિંગ સ્ટેશન થાય તો ચાલુ કરાવશે એવું અમને આશ્વાસન આપ્યું છે. એટલે એને લીધે અમે ખેડૂતોએ નક્કી કર્યું છે કે આ વિસ્તારના અમારા ધારાસભ્ય છે, એટલે અમે એમનું માન રાખ્યું છે. અને દર વખતે અમે આવેદન પત્રો આપીએ છીએ ચોખા પંપિંગ માટે, એટલે અમને બાય ધરી લીધી છે કે અમે તમે ફોન કરશો તો પણ જો ઉપર ડેમની અંદર પાણી છે તો તમારું ચોખા પંપિંગ સ્ટેશન ચાલુ કરવામાં આવશે એવું અમને આશ્વાસન આપ્યું છે. અને બીજી વાત કરું કે અત્યારે અમે ધરણાનો કાર્યક્રમ રદ એટલે બંધ રાખ્યો છે. અને બીજી વાત કે જો આ મને સંતોષકારક યોગ્ય ન લાગે તો આવતા સમયની અંદર આના કરતા પણ ઉગ્ર આંદોલન કરશે એવું અમે ખેડૂતે નક્કી કર્યું છે. જિલ્લાના અમારા કાંકરેજ દિયોદર લાખણી વિસ્તારના ખેડૂતો સુજલામ સુફલામ યોજના અંતર્ગત ચાંગા દાંતીવાડા પાઇપલાઇનના માધ્યમથી પાણીના તળાવ ભરવામાં આવે છે અને જેના આધારે સિંચાઈ થાય છે. વર્તમાન સમયની અંદર વરસાદની અછત હોવાના કારણે ખેડૂતોના પાક સુકાઈ રહ્યા છે, એટલે ખેડૂતોએ પાઇપલાઇનના માધ્યમથી તળાવ ભરવા માટેની રજૂઆત માટે આજે ચોગા પંપિંગ સ્ટેશને આ વિસ્તારના સૌ ખેડૂત આગેવાન મિત્રો એકત્રિત થયા હતા અને રજૂઆત માટે ધારાસભ્ય તરીકે આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે મને બોલાવ્યો. અમારા ખેડૂત આગેવાનો અણદાભાઈ પટેલ, ઈશ્વરભાઈ પટેલ, અમરાભાઈ પટેલ, ભગુભાઈ પટેલ વગેરે આગેવાનોની ઉપસ્થિતિમાં આજે બધા જ ખેડૂત મિત્રોની જે રજૂઆત છે એ રજૂઆતો સાંભળી, રજૂઆત પણ સાચી છે, પાકો પણ સુકાઈ રહ્યા છે અને પાણી આપવું જરૂરી પણ છે. આ માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી માન્ય નીતિનભાઈ પટેલ સાહેબ અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને ખેડૂતોની વાત પહોંચાડી ખેડૂતોને પાણી આપી શકાય એ માટેની અમે રજૂઆત કરીશું. અને ખેડૂતોને મદદરૂપ સરકાર ભૂતકાળમાં પણ થઈ છે અને વર્તમાન કપરા સમયમાં પણ ખેડૂતોના પડખે સરકાર રહેશે અને ખેડૂતોને મદદ કરવા માટે સરકારમાં અમે પૂરેપૂરી રજૂઆતો કરીશું. સમગ્ર ગુજરાતની અંદર દુષ્કાળની પરિસ્થિતિ પેદા થયેલી છે, એવા સમયે ખેડૂતોને સિંચાઈ માટે પાણીની ખૂબ જ જરૂર છે. આવા સમયે ગઈકાલથી અહીંયા ખેડૂતો ધરણા ઉપર આ પંપિંગ સ્ટેશન ઉપર બેઠા હતા. મને સમાચાર મળ્યા 11-12 વાગે એક બે ખેડૂતોનો ફોન આવ્યા તો મેં તાત્કાલિક અમારા ધારાસભ્ય શ્રી કીર્તિસિંહજી વાઘેલા સાહેબને વાત કરી. એમણે સરકારમાં યોગ્ય જગ્યાએ સીએમ સાહેબને ડેપ્યુટી સાહેબને મળીને આ બાબતે ખેડૂતોને જેટલું મદદરૂપ આપણે થઈ શકીએ, જેટલું પાણી આપી શકીએ એના માટે ખૂબ જ લંબાણપૂર્વક ભારપૂર્વક રજૂઆત કરી અને ટૂંક સમયમાં સરકારે પણ પોઝિટિવ જવાબ આપેલ છે કે આ બાબતે ટૂંક સમયમાં અમે નિર્ણય લઈશું. સાહેબની જે આ વાત હતી એ વાત લઈને કાલે 6 વાગે હું અહીંયા ખેડૂતો પાસે આવ્યો હતો. રાત્રે 9:30 વાગે અહીંથી ખેડૂતો જોડે 3-4 કલાકની ડિસ્કસ કરીને રાત્રે અમે અહીંથી છૂટા પડેલા હતા. અત્યારે બધા ખેડૂતો મળ્યા હતા અને અમે અમારા ધારાસભ્ય સાહેબ શ્રી અણદાભાઈ સાહેબ શ્રી મારા મહામંત્રી શ્રી ઈસુભા જાણુભા કરશનભા અમે બધા આવ્યા હતા અને ખેડૂતોએ અમારી વાત ઓપળીને જે આ કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે એ બદલ આપ સૌનો આભાર માનું છું.